નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર જે વિદ્યાર્થીઓને બ્લેક આવે છે વિદ્યાર્થીઓને વિનંતી ફરીથી જોઈન હા નમસ્કાર નમસ્કાર જે રીજોઈન થો રીને એવું લખી નાખો તો હેસટેગ એવું લખી નાખો તો હેસટેગ રી જોઈને હેસટેગ રીજોઈન થાવી જોઈન થાવ ફટાફટ જપા ઝપતા હોય ટપા ટપ થાવ ચાલો ચાલો ફટાફટ ફટાફટ બસ હાલ હમણાં તો તાજું તાજુ લાગે કારણ કે હમણાં ઘણા સમયથી દરરોજ મળીએ છીએ હે દરરોજ દરરોજ મળવાનું થાય છે કે આપણે મંગળવારે મળ્યા બુધવારે મળ્યા આજે ગુરુવાર એમાંય રવિવારે મેળા હતા શનિવાર રવિવારે નહોતા મેળા હા ક્વિઝ માં મેળાતા રવિવારે મેળાતા શનિવારે મેળા શુક્રવારે ગુરુવારે આય હાય હાય હા મોજા આ થી મળી છે ખાલી એક સોમવારે જ ન મળ્યા અને પણ હું આઉટ ઓફ ટાઉન હતો એટલે નહીં સોમવારે મળત ચલો ચલો ફટાફટ ફટાફટ જોડાઈ જાઓ જોડાઈ જાઓ આજની આ યાત્રામાં આજની યાત્રા તમને લઈ જશે પ્રકરણ નંબર બે અને પ્રકરણ નંબર પાંચ ની સફર પર આજની આ સફર ખૂબ જ મજેદાર રહેવાની છે કારણ કે ચેપ્ટર નંબર બે અને ચેપ્ટર નંબર પાંચ ને આપણે ખૂબ સરસ રીતે ફરીથી તાજુ કરવાના છીએ એને લગતા હેતુ લક્ષી આપણે કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો હમણાં જ હું નવી પેપર સ્ટાઇલ નવા આદર્શ જે મોડેલ પેપર આવેલા છે એ પ્રમાણે હું પેપર સેટ કરતો હતો એમાં પેપર બનાવતો તો અને એમાં બેઝિક ના હું પેપર બનાવતો તો ખૂબ સરસ સરળતા થઈ ગઈ છે છોકરાઓને પાસ થવા માટે વિદ્યાર્થીઓને જો માત્ર ને માત્ર રચના આવડે અને પ્રમેય કરી નાખે એટલે એ વિદ્યાર્થીઓને બાર માર્ક પાકા કેટલા બાર માર્ક પાકા ખાલી બે થી ત્રણ પ્રમેય કરીને જવાના છે અને રચના ચેપ્ટર કરી નાખવાનું છે એટલે એ વિદ્યાર્થીને બાર માર્ક એટલે કે સેક્શન ડી આખો ક્લિયર થઈ જાય એટલે બાર માર્ક મેળવવા એ કોઈ મોટી વાત નથી બરાબર એટલે બહુ સરળ થઈ ગયું છે ભાઈ દસમું ભણવું એટલે સરળ થઈ ગયું છે ગણિતની તો વેલ્યુ ઘટી ગઈ છે જ્યારથી આ સ્ટાન્ડર્ડ અને બેઝિક આવ્યું છે બરાબર બાકી ગણિત જેનાથી આપણે દેશની ભાષામાં ફાટતી એમ હાકીકતમાં ગણિતથી ફાટતી હા હું ચોખ્ખી જ કહીશ પણ હવે જે ગણિતનું લેવલ જે આ સિસ્ટમ આવી છે હું સખત વિરોધી છું અને મેં કીધું ને હજુ એ કહું છું હું હજુ એ કઉ છું કે આ જે સ્ટાન્ડર્ડ અને બેઝિક સિસ્ટમ નો સખત વિરોધી છું કે જ્યાં સુધી તમને લોજિક જ ક્રિએટ નહીં થાય જ્યાં સુધી લોજિક ડેવલપ નહીં થાય તમે ગમે તે સ્ટ્રીમમાં જવાના તમે નથી ચાલવાના તમે જો બેઝિક લઈને તમે મનમાં એવો ફાંકો લઈને ફરતા હોય કે ભાઈ આપણે પાસ થઈ ગયા છીએ ઘણું ઘણું તો નહીં ભાઈ રહેવા દો મેથેમેટિક્સ એક 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 ટ્રેન્ડ હતો એક એનો જમાનો હતો એમ કહેવાય હવે હતો એવું શબ્દ વાપરું છું નહીં મેથ છે એવરગ્રીન હતું પણ હવે મેથ્સ છે એની એની કોઈ વેલ્યુ નથી રહેવાની મેથ ધીમે ધીમે હવે એ ક્યાંક ને ક્યાંક એની વેલ્યુ ઘટતી જાય છે જસ્ટ બીકોઝ કે આ બેઝિક આવી ગયું એમાં હા પ્રમેય ચેપ્ટર છ ના જ ખાલી ઓલો ઓલો પેલો આમો અમાયો હે એ તો આપણે છેદતી રેખા વાળો આપણે રિવિઝન વાળો કર્યો ને એ એ એક સ્ટુડન્ટ જ બનાવેલો છે મારો ગાંધીનગરનો એક સ્ટુડન્ટ છે એને બનાવેલો છે હા મિહિર ચાલો આ મોજા હાલો મજા આવી ગયો આપણે ભાઈ કૃષ્ણ ભગવાન બની ન શક્યા તો એની કોપી કરી શકીએ ભાઈ કૃષ્ણ તો કૃષ્ણ હતા ભાઈ એની તોલે કોઈ ન આવે અને હવે આગળ વધીએ સુદર્શન ચક્ર રિવિઝન બેચ બે હજાર બાવીસ અને એમાં આપણે સુદર્શન ચક્ર જોઈએ અને ચેપ્ટર નંબર બે ની આપણે શરૂઆત કરવાની છે બહુપદીઓ અને ચેપ્ટર નંબર બે નું રિવિઝન આપણે જોવાનું છે હા મોજા મજા આવી ગઈ મજા આવે મને ડાન્સ કરવાની તો બહુ મજા હું બહુ નાચું એ ભાઈ કોકના લગ્નમાં ગયા પછી જે નાચવાનું કૈલાશ માસી માટે કયા કૈલાશ માસી મમ્મી નું નામ કૈલાશબેન નથી બેટા પણ આ મારા માસી નું નામ કૈલાશ માસી છે નવું લાય હાલો જો આ ધ્યાન દીધું એ n x^n આ એક જનરલ ફોર્મ આપેલું છે બહુપદી નું અને બેન નતું કીધું વિલાશબેન કીધું તું મારા મમ્મી નું નામ વિલાશબેન છે હા મારા પપ્પાનું નામ જયસુખ ભાઈ તો હું ઘણી વખત એમ કઉ મારે ભવિષ્યમાં એક બિઝનેસ કરવો છે ને એનું નામ રાખવું છે જય સુખવિલાસ વિલાસ મમ્મી પપ્પા બેઠા ને દાંત કાઢીને બઠા પડી ગયો મને હું તું પણ કે તારું આવું ના જોઈએ મને મેં તો આ આવું કે ક્રિએટી ક્રિએટીવી કે આપું મને પાંચ હજાર રૂપિયા આપે તમે દાંત કાઢી મેં કીધું હલો તો ખબર છે એ થ્રી એ ટુ સહ ગુણકો છે બીજું કઈ નથી જનરલ ફોર્મ છે ભૂલી જાવ એ કોઈ કઈ નું છે નહીં ખાલી એટલું છે ઉત્તરતા ક્રમમાં ઘાત હોવી જોઈએ એમ મહત્તમ ઘાતને તે બહુપદીની ની ઘાત કહેવાય બહુપદીમાં જે મહત્તમ ઘાત છે એને બહુપદી ની ઘાત કહેવાય ધોરણ માં ભણી ગયા ધોરણ નવ નું જ છે દાખલા તરીકે એક ની નવ ઘાત માઇનસ તો આ બહુપતિની ઘાત સત્યાવીસ થશે બહુપતિમાં રહેલી ચલની દરેક ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ જોખવો બહુપદી ત્યારે જ કહેવાય જ્યારે તેમાં રહેલા દરેક ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ પૂર્ણ હલો એટલે પ્લસ માં ઘાત હોવી જોઈએ પૂર્ણ હોવી જોઈએ બહુપદીના શૂન્યો કોને કહેવાય તો કે જે કિંમત આગળ બહુપદી ઝીરો થઈ જાય કે જ્યાં એનું કઈ હાલે જ નહીં શૂન્ય થઈ જાય એનો મતલબ કે બહુપદી ના શૂન્ય એટલે બહુપદી ની ઘરવાળી જાય હા બહુ એટલે આપણને બહુ કઈ ખબર નથી પણ આ તો એવું લોકો આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ જીગ્નેશભાઈ એવું કેતો ને ભાઈ રવિવારે તો મારે ક્યાં નહીં મેળવવો આપણે કઈ રવિવાર નહીં હોય મારે રવિવાર ભાઈ બૈરી છોકરાને લઈ જવા પડેલા ભાઈ ફરવા લઈ જવા પડે એટલે આ બહુપતિના શૂન્યો બહુપતિ ની ઘરવાળી એટલે એની આગળ બહુપતિની કિંમત કેવી ગયું પ્રકાર સુરેખ બહુપતિ તો એનું પ્રમાણિત સ્વરૂપ છે સમજાવવાનું ન રિવિઝન માં થોડું સમજાવવાનું હાલો બહુપતિ ની મહત્તમ ઘાત જેટલા આપેલ બહુપતિના વધુમાં વધુ શૂન્યો મળે જો બહુપતિ ની મહત્તમ ઘાત બે હોય તો વધુમાં વધુ બે મળે બહુપતિ ની મહત્તમ ગાત ત્રણ હોય તો વધુમાં વધુ મળે હું ત્રણ કેતો વધુમાં વધુ કાતો શૂન્ય ન પણ મળે શૂન્ય શૂન્ય પણ મળે શૂન્ય પણ મળે સુરેખ બહુપદી એનો આલેખ આવી રીતે રેખા મળશે વિઘાત બહુપતિ એનો આલેખ પર્વ મળે પણ એમાં જો એક્સ નો સહ પ્લસ હોય તો ઉપર તરફ આમ ખુલ્લું મળે આવી જાવ કે હું ધન છું જેટલું પણ આવો એ બધું હું એક્સેપ્ટ કરી લે આવા જ દો હલો રેગ્યુ ઉપર ખુ પ્લસ પ્લસ છું હું પ્લસ છું આવા દઉં હવે જ્યારે એ માઇનસ હું માઇનસ છું હવે હું કરે નીચે તરફ હાલો રેડી કોણ તો કે એક્સ સ્કવેર નો સહગુણ અને હવે તો કે આ છે ત્રિઘાત બહુપદી એનો આ પ્રકારનો એક આલેખ મળે છે એનું કોઈ પૂછાતું નથી પણ આપણે સમજી લઈએ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ખાસ અહીંયા સૂત્રો આપણને આવડતા હોવા જોઈએ જ્યારે બહુપદી સુરેખ હોય તો એનું શૂન્ય શું મળે તો કે એક્સ ને કરતા બનાવી દો માઇનસ બી અપોને અને જ્યારે દ્વિઘાત હોય તો દ્વિઘાત બહુપદી છે પીઓ બરાબર એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી તો એના શૂન્યો કયા મળશે ધારો કે એના શૂન્યો આલ્ફા અને બીટા તો બે શૂન્યો સરવાળો કેટલો થાય તો કે માઇનસ બી અપોને યાદ રાખજો માઇનસ બી અપો ને મેં ઘૂટીન બતાવ્યું છે બી એટલે એક્સ નો સહગુણક સહગુણ છે અને સી અપો એટલે અચળ પદ અને એક્સક્વેર નો સહગુણક ક્યારે કે આલ્ફા ઇન્ટુ બીટા ત્રિગાટ બહુપતિ માટે પણ જરા મગજમાં યાદ રાખજો ભલે આપણે આના દાખલા ન આવે એવું ના પડી હોય બુકમાં પણ આપણને ખબર હોવી જોઈએ હેતુલક્ષ્મી પૂછાય તો આપણે એક માર્ગ પણ કપાવા ન દેવો કપને નહીં દેંગે હમ અમારે માર્ક કાપને નહીં દેંગે ગમે એમ કરેંગે પણ બધા પાકા કરેંગે બધું સમજેગે બધું અને બધું તૈયાર કરેંગે બાકી માર્ક કાપને નહીં દેગે હમ હે વિદ્યા કુલ એટલે ત્રણ શૂન્યો ધારો કે ત્રણ શૂન્યો લીધા છે તો એના શૂન્ય નો સરવાળો માઇનસ બી આગળ ને જેમ શૂન્ય નો ગુણાકાર તો માઇનસ ડી અપો ને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામાં ત્રણેય છે તો માઇનસ ડી અપોને અને જો બબ્બે શૂન્યના ગુણાકારનો સરો આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા આલ્ફા તો એ છી અપોને છે બોલો એટલે આ જરા ખાલી ફોટો મગજમાં પાડી રાખો અને રાખો મગજમાં રાખો હવે આ ખાલી એટલું કીધું છે કદાચ આવી રીતે હેતુ લક્ષી પૂછી શકાય કે ભાઈ એક્સ અક્ષ ને જો અહીંયા એમ કીધું છે પી ઓફ એક્સ પી એક્સ કીધું છે તો એક્સ અક્ષ ને જ્યાં જ્યાં છે એટલા એના શૂન્ય હોય એક્સ અક્ષ ને જ્યાં જ્યાં છેદે એટલા એના શૂન્ય હોય તો અહીંયા એક્સ અક્ષ ના એક જગ્યાએ છેદે છે માવતારી મૂર્તિ માં મોહી મોહી રે અહીંયા વાય અક્ષ ને છેદે છે એ ગણવાન નથી એક્સ અક્ષ ને એક જ પેજ પાછળ લો હાલો લ્યો ફોટો પાડે મગજમાં ફોટો પાડે એટલે મહિલા ફાટલી તો માં ફોટો અહીં સોરી દિશાને કીધું મહિલા ને દિશાને કીધું ને હાલો મગજ મગજમાં ફોટો પાડી લીધો ચાલો હવે અહિયાં અહીંયા જો વાય કીધું હોય મેં તમને તે સમયે પણ કીધું જો વાય કીધું હોય તો આ બિંદુ જોવાનું જો અહીંયા પીઓફ વાય ના શૂન્યનો જોકે હું પૂછતા નથી તો અહિયાં એક જ છેદે છે તો પીઓફ વાય અહિયાં વન શૂન્ય મળે બરાબર પણ અહીંયા આપણે એક કીધું છે તો એક શક્ષ ના એક અને બે હજી થિયરી ચાલી છે સ્નેબેટ હાજ બહુ જાજુ નજ ચાલ્યું તો બે બે શૂન્યો મળશે એને બે બિંદુમાં છે બે શૂન્યો અહીંયા જુઓ ત્રણ શૂન્યો મળે કરી શકે એ આપણને ખબર હોવી જોઈએ જો પી ઓફ વાય પૂછે તો વાય અક્ષ ને ક્યાં છે દે જોવાનું ચાલો જનરલી પી ઓફ એક્સ ને પૂછતા હોય છે શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો શૂન્યો શોધવાનું કે અને શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું કે તો પહેલા શૂન્યો શોધતા માટે આપણને અવયવીકરણની રીત આવડતી હોય બહુ ઈઝી આવડતી હે પેલું મતલબ પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર ઓમાં છે તે તો હા ગણાય ગણાય બેટા એ ગણાય ઉગમ બિંદુમાં છેદે તો એનું શૂન્ય ગણાય અ પ્રથમ પદ નો સહગુણક અને અંતિમ પદ નો ગુણાકાર જેટલો મધ્યમ પદ નો સહગુણક થાય એટલે બોલ એટલા ગુણભાર વાળા ગુણભાર મને જો આજ તકલીફ છે તમે બધા ગુણભાર ને બ્લુ પ્રિન્ટ એની પાછળ પડો છો ને હું ગુણભાર કરાવી દઈશ આખે આખું છે ને આખી આખું એનાલિસિસ વાળો વિડિયો મૂકી દઈશ

અને અંતિમ પદનો ગુણાકાર દસ એના એવા બે ભાગ પાડો સરવાળો સાત આવે પાંચ દુ ને દસ પેલું એમ નામ મોટું નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદ ને લાગે છેલ્લા બે પદની નિશાની નો ગુણાકાર નાના પદ ને લાગે એટલે બોલો શોર્ટકટ ન કરી શકાય શૂન્ય શોધવા વાળી શોર્ટકટ આમાં ન કરી શકાય સ્પેશિયલ તમારે દેવું પડે શૂન્ય શોધવાના છે આવડી ગયું યાદ આવી ગયું ને ગીત યાદ આવી ગયું ને મગજમાં હોવું જોઈએ મારે હમણાં હું દસમા એક જગ્યાએ રિવિઝન કરાવતો હતો તો કઈક આવ્યું કે બે બાજુઓના વર્ગોનો સરવાળો એવું કઈક આવ્યું ને તો એને ઓટોમેટિક ઓલો પાયથાગોરસ બોલી નાખ્યો અલા પણ એક એક હાંભળો ખરા હું કઈક બે बाजू નો મતલબ બે નો વર્ગ નો કઈક બીજું બોલતો હતો ને એને એ ઓલું વિધાન પૂરું કરી દીધું પાયથાગોરસ એટલું મગજમાં ઘૂસી ગયો તો પાયથાગોરસ ચાલો હવે અહીંયા જુઓ શૂન્યનો સરવાળો એટલે અહીંયા સંબંધ ગોતવાનો છે નિક્કુ બેટા તું માસ્ટર બેચમાં હતી રીнку સોરી નિક્કુ અને રીнку ઓકે રિન્કુ હતી નવી છે ને સરસ હાલ હવે બે શૂન્ય મળ્યા એને એક ને કીધું આલ્ફા ને બીજા ને કીધું બીટુ બીટુ કેમ છે આલ્ફુ કે હું આલ્ફુ બીટુ કે હું બીટું તો બે એક એક કહી દીધા આલ્ફુ બીટુ તો હવે શૂન્ય નો સરવાળો શોધવાનો આલ્ફા પ્લસ બીટા આપણે કેમ તો કે આલ્ફા પ્લસ બીટા શું થાય છે માઇનસ બી અપો ને તો માઇનસ સાત થઈ ગયા તો એનું આમ લખી શકું માઇનસ ઓપ પ્લસ સાત ના છેદમાં એક એટલે કે માઇનસ બી ના છેદમાં એ સ્વરૂપ આવી ગયું ઓકે હવે એવી જ રીતે શૂન્ય ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા અચ્છા હ અત્યાર સુધી હું વેમ માં હતો પેલી સ્ક્રીન આમ સામે આમ થોડીક આમ નીચી છે ને તો મને એમ ત્યાં બ્રાઇટનેસ વધારે છે તો હું નીચે વળીને જોઉં છું ત્યારે જોઉં છું એટલી પરફેક્ટ આવે છે કેટલું સરસ મજાનું મસ્ત આવે છે હવે મને ખબર પડી લેવા લે હું તો આમ જોઉં ને તો પેલું આમ ઉપરથી જોતો હોય તો બ્રાઇટનેસ વધારે લાગતી હતી એટલે દરરોજ હું ઘટાડવા બે તો આ વરહદિન પછી ખબર પડી એટલે આ તો અત્યાર સુધી હું અંધારા મારી એમ અંધારામ નહીં એમ તો ફરતી કરતી બધી જ લાઈટ આવે એમ નહીં જાણકારી બાબતે અંદર આમ નીચે જોયું ઓહો આ તો અપલાતું ના આવે કમ્પ્લીટ આવે આવું મેં દી જોયું જ નહીં આજ ખબર પડી મને વરહદી પૂરું થઈ ગયું પછી હાલો અહીં ભાઈ બે નો ગુણાકાર પ્લસ દસ ના છેદમાં વન સી અપોને સરખાઈ દીધો આપણને આવડતું જોવું જોઈએ એમાં એમાં એનું રીઝન છે એટલે છે હું લલ્લુ પપ્પુ છે અને આ બે પ્રકારના દાખલા છે એમાંથી એક પ્રકારનો દાખલો આવશે આવશે ને આવશે જો અને બે માર્કમાં પહેલા બે પ્રશ્નો આના છે બીજા ચેપ્ટરના બે માર્કમાં પહેલા બે પ્રશ્નો આ ચેપ્ટરના છે એટલે બોલો ચાર માર્ક રોકડી કરવાનો પૂરે પૂરી તક છે ભાઈ તમારા હાથમાં સેક્શન બી માં કારણ કે હું પેપર બનાવતો ને

મોકલજે ને મને જઈને અરે સ્ટાન્ડર્ડ નું બનાવવાના જ છે ને સ્ટાન્ડર્ડ ના ત્રણ ત્રણ કે બે કે જે હું બનાવું છું હમણાં બનાવીશ શું જાના પછી બનાવવાનું જોઈએ ને પણ એનાલિસિસ હું ત્યારે કરીશ કારણ કે આ સાલું દર વર્ષે ફેરે રાખે નહીં અમને જૂની પેપર સ્ટાઇલ યાદ જ હતી ક્યા નંબર નો પ્રશ્ન ક્યાં ચેપ્ટર નો એ યાદ હતું અમને ફેરવે રાખે ને મારું મજા નથી આવતી કેટલું યાદ રાખું પછી નક્કી મૂકી દીધું મૂકી યાદ જ નહીં રાખે કેટલું યાદ રાખવાનું આ યાદ રાખી રહ્યા તો પાછું ફેરવીને બેઠા લ્યો મહિના દી પછી નવું આવે ધંધે લાગી જાય રેવા દીધું મેં ભૂલી જાવ મેં તો એ જેમ શીખવું હોય શીખી લે જે કરવું હોય શૂન્યના સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપેલા છે બરાબર માઇનસ ત્રણ અને બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો તો સરવાળો માઇનસ ત્રણ આપે છે એનો ગુણાકાર બે આપે છે એટલે આપણને આલ્ફા પ્લસ બીટા માઇનસ ત્રણ આલ્ફા ઇન્ટુ બીટા બે આપો એનો મતલબ જો અહીંયા મેં લખો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અહીંયા ખાસ ધ્યાન રાખજો ઉતાવળ ન કરતા માઇનસ બી અપોન એ બરાબર શું છે માઇનસ ત્રણ ના છેદમાં એક હવે મેં શું કર્યું આને આમ ઉપર ઉપર બે માં બી અને એ લઈ લીધા ઉપર અહીં માઇનસ બી આવી ગયું અને માઇનસ ત્રણ નીચે જવા દીધા એટલે એ ઉપર આવી ગયો હાલો ખબર પડી મેં ખાલી આ બે ને જ એક્સચેન્જ કર્યા આને બે ને એમ નમ રેવા દીધા હલો અહીંયા સુધી ક્લિયર કરો હવે એના બરાબર મેં કે ધાર્યું કે ધારવાનું કારણ એ છે કે હકીકતમાં ગુણોત્તર આપ્યા છે ગુણોત્તર છે મેં તમને પહેલાંય કારણ આપ્યું હતું ના છેદમાં ત્રણ કે ના છેદમાં છ લવ કે ના છેદમાં નવ લવ બધાય જ થાય બરાબર એટલે કે લેવાનું કારણ એ છે ભાઈ કોઈ અચળ કાંઈ નથી કર્યું ભાઈ આને મેં અહીંયા લીધું છે આને મેં અહીંયા લીધું છે

સોરી માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એ જ ને પણ એ હેતુલક્ષીમાં કામ લાગે બે માર્ક નો દાખલો આવે તો એ કરતા માર્ક્સ કપાય મન કેતા પછી શોર્ટકટ નામ જ શોર્ટકટ છે તો એ માર્કમાં શોર્ટકટ થઈ જાય એક તો શોર્ટ ટૂંક થઈ જાય ને કટ થઈ જાય માર્ક્સ કેવું થઈ જાય જો એવું થઈ જાય એવું કરો તો એવું થાય આ મેથડ વાઇઝ જાજો બે માર્કમાં હશે જ શોર્ટકટ જે લક્ષી માટે હોય ચાલો રેડી તો હવે શું કર્યું હવે આના બરાબર કે લીધા એટલે બી ના છેદમાં ત્રણ બરાબર કે એના છેદમાં વન બરાબર કે બી બરાબર થ્રી કે ને એ બરાબર કે હવે એવી રીતે સી આપો ને કારણ કે એ તો હમણાં જ તમને મળ્યા હતા કેટલા મેળાતા એ કે તો એ જગ્યાએ કે મૂકી દ્યો એટલે સી બરાબર તું કે મળ્યા તમને સી બરાબર તું કે મળી ગયા હલો હવે હું કરી દઉં બસ આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં મૂકી દયો ને કે કોમન કાઢી દો ને કે એક લઈ લો એટલે આખી બહુપદી બની જાય હા જો કૃષ્ણ આજનું જ્ઞાન આવ્યું જય હો કૃષ્ણ દેવી જય હો હલો હવે જો અહીંયા આપણે એક એક દાખલો ગણી લઈએ એક એક દાખલો ગણી લઈએ બીજી જે તે મિત કે ત્રણ કહી બરાબર કહી દો એ અમુક ટફ આવી જાય ત્યારે એનું આખું સેટિંગ બગડી જાય એટલે કે વાળું જ લઈ લેવું કે વાળું જ કરવું કારણ કે દર વખતે એ સરખા એ છેદમાં નહીં આવે તમે એ બરાબર વન લેવો તો આગળ જાતા ત્યાં ચારેય આવે જયારે ચેપ્ટર ના દાખલા જોશો તો તમને ખ્યાલ આવશે ચાર તરી બાર બાર ના એવા ભાગ ભારૂક જેની બાદ બાકી પાંચ રૂટ ટુ આવે એટલે આમ થઈ જાય છ દુ બાર છ ને હું બે ને આમ લખી શકું રૂટ ટુ ગુણ્યા રૂટ રૂટ ટુ હા કે તો જો આ છ રૂટ ટુ અને એક રૂટ ટુ બે ભાગ મળી ગયા એક ભાગ છે છ રૂટ ટુ અને બીજો ભાગ થશે રૂટ ટુ એની બાદ બાકી જો પાંચ થાય પાંચ રૂટ ટુ થાય સમજમાં આવ્યું આ રૂટ વાળો દાખલો એટલે જ લીધો છે નહીતર મને હાદો દાખલો આવડતો તો આ મસાલા વાળો હુકામ લીધો હે જીની રોલ હુકામ લીધો નહીતર મૈસૂર ને ખાલી સાદો ઢોસો આવડતો જ તો લેતા જીની રોલ લીધો એટલે મજા આવે થોડી ખબર પડે

બે રૂટ ટુ કોમન નીકળે રૂટ ટુ એક્ ગયા રૂટ ટુ એક્સ પ્લસ ત્રણ ટુ રૂટ ટુ માઇનસ વન બરાબર ઝીરો લઈ લેવાનો એક્સ બરાબર માઇનસ થ્રી અપોન રૂટ ટુ

સમીકરણ હવે તો કે આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા શોધવાનું બહાર બનિયા તો માઈનસ થ્રી એટલે આ મારું થઈ ગયું માઇનસ પાંચ ના છેદમાં ટુ રૂટ રેડી ઓકે ના તો હવે આને શું હું જો કરણી લઈ લઉં રૂટ ટુ ગુણિયા રૂટ ટુ કેમ મારે આવું કરવું પડ્યું

કારણ કે રૂટ વાળું લેવું તો બે એક ભાગ બે કમ્પલસરી લેવો જ પડે તો જ રૂટ મને મળે ને એમાં ભાવી જવાબ મળી ગયો ભાવલી તો વાંધો ચાલો એવી જ વિગત બહુપદી શોધો જેનો શૂન્યનો સરવાળો ગુણાકાર 9 અને 18 હોય हसरत बार 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 यार की करो ख्वाहिश बार 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 यार की करो दुआए बार 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 यार की करो मन्नत बार 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 यार की करो यार कौन खबर है यार कौन चे खबर यार सक्सेस યાર કોણ છે ખબર છે અભ્યાસ યાર કોણ છે ખબર છે તો કે આપણું લક્ષ્ય એના માટે જે કઈ પણ કરવું પડે ને કરો દુઆ કરો મન્નતે કરો કોશિશે કરો કોશિશે બાર 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 યાર કી કરો કોશિશ જે કરવું પડે એ કરો પણ કરો બાકી બેઠા રહ્યો બેઠે કઈ નહીં થાય હાલો

બી કોણ છે તો કે કે માઇનસ નાઇન એટલે આ થઈ ગયા કે માઇનસ નાઇન સી કોણ છે તો કે માઇનસ વન તો આ થઈ ગયા કે માઇનસ વન તો આ થઈ ગયા માઇનસ કે પ્લસ નવ બરાબર કે માઇનસ વન અને સામે જવા દો તો હું નહીં કહું દસ તો કે બરાબર બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો કિંમત શોધો વ્યસ્ત કીધું છે દીકરાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને ખબર નહીં પડે શૂન્યો વ્યસ્ત હોય પણ આપણને ખબર હોય કે કોઈ પણ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થાય एक थाय तो गुणाकार एक थाय है एनो मतलब के अल्फा इंटू बीटा बराबर वन हा के ना एनो मतलब के सी अपोन ए बराबर वन आनो मतलब के सी बराबर ए तो एनो मतलब के सी कौन छे के ए कोण छे बे तो आ जवाब आवी गयो आ वन अपोन आल्फा प्लस वन अपोन बीटा अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर अल्फा क्यूब बीटा क्यूब આ દરેક વસ્તુ આપણે દિવાળી પહેલાના રિવિઝન વખતે શીખી ગયા હતા તેમ છતાંય મેં આજે ફરીથી લીધું છે ઓકે જો આલ્ફા વન અપોન આલ્ફા જો હું ખાલી જવાબ નહીં મેળવી દઉં હું તમને ખાલી સાદુ રૂપ જ આપીશ જવાબ તો તમારે જ લેવાનું છે નિકુ બેટા આમાં ન ખબર પડી જયારે વ્યસ્ત હોય ને ત્યારે એનો ગુણાકાર વન થાય ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા વન થાય બેટા વ્યસ્ત કોને કહેવાય પાંચ નો વ્યસ્ત એક ના છેદમાં ગુણાકાર કરો ને હંમેશા વન જ થાય ન હોય એટલે તો હું આપણે જોઈએ છે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા તો આનું સાદુ રૂપ આપો લસા લઈ લઈએ તો અંશમાં આલ્ફા પ્લસ બીટા આવી જાય છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા લસા લઈ લો તો હવે આપણી પાસે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ બીટા સી ની જગ્યાએ કે લીધો અને એ કોણ છે તો કે બે તો બે મૂકા હવે રેડી નિકો નથી આ સી અપોન એ નથી એ ગયા તો આ માઇનસ બી ઓપોન સી થયા માઇનસ બી આમાં જોઈ કોણ છે માઇનસ બી એટલે માઇનસ માઇનસ દસ સી કોણ છે તો કે સાત આ થઈ ગયું 10 ના છેદમાં સાત આનો જવાબ આવી ગયો સીધો

આવું આપણે ભણી ગયા છીએ ધોરણ નવ નું યાદ આવવું જ જોઈએ નો આવે તો એટલી તમારામાં ખામી કહેવાય તમારી તૈયારી ઘટે છે હજી મારે જોઈએ આલ્ફા પ્લસ આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ તો આ બધા સામે સાઈડ મોકલી દો

એવી રીતે ઘન નું સૂત્ર છે મારે આ બે વસ્તુ જોઈએ છે તો ઓલા બધા સામે સાઈડ મોકલી દીધા બીટા ઉપર ઘન જ નથી કર્યો ક્યાં અહીંયા અહીંયા ઘન જ છે ત્રણ જ છે ત્રણ જ છે જો ત્રણ જ છે સરખું જુઓ પેલા બગડો કર્યો પછી ઘૂંટો તગડો કર્યો જો રિંકુ બેટા અહીંયા અચ્છા ઓકે થેન્ક યુ હાલો રેડી ચાલો હવે તમને લોજિક મુકતા આવડશે હવે બહુપદીની ભાગ પ્રવૃત્તિ નવમાં ધોરણનો ભાગાકાર બરાબર સ્ટેપ મેં જો અહીંયા લખ્યા છે બહુપદીઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાના પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય તો કે ચલની ઘાત ઉતરતા ક્રમમાં હોવી જોઈએ આ બહુ ઈઝી છે કમ્પ્લીટ આવડવું જ જોઈએ પછી તો કે બહુપદીઓને પ્રમાણિત સ્વરૂપમાં હોય તેમ વ્યવસ્થા કરો ભાજ્યનું પ્રથમ પદ ભાજકનું પદ સાઈડમાં ભાગી નાખો ને પેલા પહેલા પદનો ભાગાકાર ટુ એક્સર અને એક્સ નો ભાગાકાર કર્યા એટલે આપણને મળ્યા ટુ એક્સ એને કા અહીંયા

પ્લસ નાઇન માઇનસ એક્સ માઇનસ બી નો અવયવ બી બી નો અવયવ હોય તો બી શોધો કોણ તો કે ટુ એનો અવયવ છે તો શોધો એટલે મતલબ અવયવ હોય ત્યારે એક આપણને ખબર હોવી જોઈએ કે એનો શેષ કોઈ પણ બે સંખ્યા એક બે માનો કોઈ એક અવયવ છે બીજી સંખ્યાનો અવયવ છે તે બેન ભાગાકાર કરો ને તો શેષ ઝીરો વધે એ કન્સેપ્ટ તમને ખબર હોય તો આનો જવાબ તમને આવડે પહેલા પેલા પદનો ભાગાકાર એટલે અહીંયા મળશે એક્સ સ્ક્વેર

પંદર પ્લસ માઇનસ બી જવાબ આવ્યો ઝીરો આવે પંદર માઇનસ બી બરાબર ઝીરો કેમ તો કે અવયવ હોય અવયવ હોય તો શેષ શું આવે ઝીરો તો બી બરાબર પંદર સમજાણો લોજીક ખબર પડી જો ભાગાકાર તો બધા હોય તો અવયવ હોય તો એટલું મળે અને શેષ માઇનસ બે મળે તો પી શોધો આપણને આ ખબર પડવી જોઈએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વધતા શેષ માઇનસ નવ પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણ માઇનસ બે સિક્સ એક્સ સ્ક્ર માઇનસ સેવન એક્સ માઇનસ ફાઈવ કોણ જવાબ આવી ગયો નવીન કાંઈ નથી ભાગતા આવે ભાગાકાર કરવા નહીં મંડવાનો લોજિક પકડવાનો ચાર વસ્તુ છે એમાં ત્રણ વસ્તુ આપી છે ભાજક આપેલો છે ભાગફળ આપેલું છે અને શેષ આપેલો છે તો ભાજી ઓટોમેટિક મળી જાય એવી જ રીતે કોઈ ત્રણમાંથી કોઈ પણ ચારમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપે તો કોઈ એક વસ્તુ શોધવાની કે તો કરતા બનાવી નાખવાનું મળી જાય જો બે શૂન્યો આપ્યા હોય અને એ કોના તો કે આના શૂન્યો છે બાકીના શૂન્ય શોધવાનું કે આપણે તૈયારી રાખવી ત્રણ માર્કમાં મૂકીએ કે જો એને પૂછવાનું મન થાય ત્રણ માર્કમાં મૂકી દે બે શૂન્ય ઉપરથી કઈ રીતે રિવર્સ પ્રોસેસ ઊંધું બે શૂન્ય આપ્યા એક્સ બરાબર ટુ અને એક્સ બરાબર માઇનસ ટુ

બીજી બહુપદી મળશે અને એના બે ભાગ પાડો એટલે બીજા બે શૂન્યો તમને મળશે બે શૂન્ય ઉપરથી બહુપદી એ બહુપદીના ભાગાકાર કર્યો ત્રીજી બહુપદી મળે એના શૂન્યો મેળવો એ બીજા શૂન્યો નવા શૂન્યો જે બાકી રહેતા શૂન્યો છે મળશે આવી રીતે પણ ઘણી વખત પૂછાય કે ભાઈ આ બહુપદી આપેલી છે બંને શૂન્યોની સંજ્ઞા કેવી હશે

કે જયારે પ્લસ માઇનસ હોય ત્યારે એ વિરોધી હોય પ્લસ હોય તો એનું એક છે એ માઇનસ હોય હોય બીજું જરૂર જ નથી ગોખને કા નહીં રે બાબા અંધે લાગી જતા નિયમો ખબર હોય પ્રોસેસ ખબર હોય બ્લુ કલર દેખાય છે મને એવું લાગ્યું તો ખરા

બે પ્લસ આવે દાખલા આવડે આવે એટલે આવડે જોઈ બંને શૂન્યો માટે સાચું વિધાન હવે પાછું એ ગોખવાનું પાછું બે પ્લસ હોય તો હું હોય કઈ નહીં કરવાનું એક્સ એક્સ મોટું નાનું પ્લસ મોટા પદને પ્લસ 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 નાના પદ ને

સાચું થાય ને સાચું કેવાય ને તો પાવ ખબર પડે કે નહીં જોયું બધાને જવાબ ફરી ગઈ ખોટું જ છે વિધાન ખોટું જ છે અલ્યા મેં તમને આની પહેલા જ કીધું તું કે દ્વિઘાત હોય તો શૂન્ય બહુ પદે મતલબ એક એક પણ શૂન્ય ન હોય એક પણ એક શૂન્ય પણ આવી શકે અને બે શૂન્ય પણ આવી શકે તો અહીંયા એક જ બિંદુમાં સ્પર્શે છે એનો મતલબ કે કે એવો નથી એક સ્પર્શે સુરેખ કહી દેવાય એક બિંદુમાં સ્પર્શે છે તો એક શૂન્ય આવી શકે ભાઈ કેમ ના આવી શકે જોયું અને એ તમે આલેખ બતાવ્યો એટલે તમે આલેખ ન જોયો તો વાંચીન તમે બધા શું કરીને આવું ખબર શૂન્યો બમણા હોય એ જ ને પીક્યુ વાળું રીંકુ બેટા એ આપણે પેપરમાં લીધું છે પેપર સોલ્યુશન કરાવીને ત્યારે આવી જશે હો ને ચિંતા ન કરો હો ને પેપર સોલ્વ કરાવશું ને ત્યારે મેં એમાં મૂકી દીધું છે હો પાછો જવાબ પાછી એવી જવાબ આપે હો હો વાળી x2 4x 3 નો આલેખ કેવો છે દ્વિઘાત છે તો કેવો હોય પરવલય એમાં થોડું વિચારવાનું હોય આલ્ફા બીટા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ માઇનસ હમણાં જ કર્યો તો દાખલો ટુ કે તો કે બરાબર થ્રી બાય ટુ તો ક્યાં બી આવશે આમાં બી વાળું કેટલી ઉતાવળી છે સાવરે કોને કહેવાનું એવું ભણવાનું કેવાનું અભ્યાસ ને કેવાનું અભ્યાસ ગણિત ને એવું કેવાનું ગમે ગીત છે ન્યા આવીને ઉભું રહી જાય

તો બહુપદી મેળવી મેળવવી પડે તો ડાયરેક્ટું એક આના ઉપરથી બી આપણને મળે માઇનસ આઠ અને એ આપણને મળે વન અને સી આપણને મળે બાર તો બહુપદી મળી ગઈ એક્સક્વેર માઇનસ આઠ એક્સ વધતા બાર હવે સી જવાબ નો આવે જોઈએ કેવો આવે તો હવે આમાં શોર્ટકટ કરાય જો બે ને સ્પ્લિટ કર્યા બાર ના વિભાગ પાડું જેનો સરવાળો આઠ આવે છ દુ બાર માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ એક્સ માઇનસ છ એક્સ માઇનસ બે તો પ્લસ છ ને પ્લસ બે આ જવાબ આવે હમણાં કીધું ને સામે સાઈડ મોકલી દો તો પ્લસ થઈ જાય ને બધું દર વખતે બધું ન કરાવવું પડે હો હવે દહ માં છો ફટાફટ ખબર પડી જાય એક કન્સેપ્ટ એક જ વાર કહેવાનો હોય કેમ મેં સીધા પ્લસ મૂકી દીધા એ બધી ખબર પડી જાવી જોઈએ હાલો હવે ચેપ્ટર નંબર 5 આવે મગજ માં થઈ જાય ગ્રેટ વેલ એન્ડ ગુડ ઓહો કેટલા જણાના મિસ કોલ થઈ ગયા કો ભાઈ ભાઈ માફ કરજો ભાઈ હું દહમ લેક ચાલુ છું ભાઈ સોરી માફ હોય ને જાઓ પછી ફોન કરજો ભાઈ અભી ફ્રી નહીં હે ચાલો મસાંતર શ્રેણી શરૂ કરીએ શ્રેણીમાં દરેક ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત અચળ હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય જૂના સિલેબસમાં અહીંયા એવું હોય મેં જગ્યા મૂકી છે તો એમાં એની વચ્ચેનો તફાવત કેટલો થયો ઝીરો તો એને સમાંતર ન કહેવાતી જૂના સિલેબસમાં ન કહેવાતી નો કહેવાય સમાંતર શ્રેણી નો કહેવાય કારણ કે અહીંયા વ્યાખ્યામાં અહીંયા શબ્દ આવતો શૂન્ય શૂન્ય સિવાય નહીં પણ હવે તમારા નવા સિલેબસ માં ખાલી અચળ આવ્યું છે ખાલી અચળ આવ્યું છે તો હવે આપણે આને જોઈ બે 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 છે એને આપણે તો કોને કહેવાય તો કે ત્રીજું પદ અને ત્યાર પછીના દરેક પદ એ આગળના બે પદોના સરવાળાથી મળે જેમ કે જો આ એક

સુવર્ણ સંખ્યા યસ ગોલ્ડન નંબર સર્ચ કરજો ગોલ્ડન શું છે નવું નવું નોલેજ લ્યો એટલે ખબર પડે તમને બાકી પુસ્તક તો ભાઈ હું તમને ચોખ્ખું કહું છું તમને ક્યાંય કોઈ નહીં પૂછે તમે છોકરી જોવા જાવ છોકરા જો ખાસ ધ્યાન રાખજો છોકરી જોવા જાવ કોઈ છોકરી એમ નહીં પૂછે તમને કે ભાઈ સાયન ત્રીસ ની વેલ્યુ કેટલી થાય થાય કોઈ કોઈ નહીં પૂછે સરવાળો કોઈ નહી પૂછે સમજ્યા અને માતાજીઓ તમને કે તમારા હા હું તમને એમ નહી પૂછે કે ભાઈ તમને વાસણ રસોઈ બનાવતા આવડે જેવું એવું પૂછશે તમને એમ નહી કે મેથ્સમાં તમને શું આવડે સમજા એટલે પુસ્તકની બહારનું થોડું થોડું નોલેજ હોવું જોઈએ અરે આ તો જસ્ટ રિયાલિટી ફેક્ટ હું તમને વાત કરું છું બાકી અત્યારે હવે તો ભાઈ બહુ ફાસ્ટ જમાનો થઈ ગયો છે ઘણા બધા વિદ્યાર્થીઓ મતલબ હવે તે ફાસ્ટ પ્રેટી થઈ ગઈ છે રસોઈ બનાવતા ન આવડતી હોય પણ પોતે આઠ હજારનો પગાર કમાતા હોય તો મહિને દસ હજાર રસોઈ વાળાને દઈ દેવાય ખોટી માથાકૂટ કરાય જ નહીં વાસણ ઉટક પણ કંઈ ચિંતા જ નહીં હવે હવે બધી હવે જમાનો ફાસ્ટ થઈ ગયો કહો ને પણ આઠ હજાર કમાવાનું તેવડ હોય તે દસ હજાર ખાવામાં દઈ દેવાય મહિને જોકે હવેની છોકરીઓ છે બહુ બહુ ટેલેન્ટેડ થઈ ગઈ છે બહુ આગળ નીકળી ગઈ છે આઈટી કંપનીઓમાં છોકરીઓ છે લાખ લાખ રૂપિયાનો પગાર મારી નજર સામે છે કદાચ એ મારી એજ ની હોય કદાચ મારી એજ કરતા નાની હોય તો એસી એસી નેવું પગાર હોય લાખ લાખ પગાર હોય પછી એને હું રોટલા ઘડવાનું હોય છ વાગે આવી જવાનું ફોન કરી દેવાનો જો માણસ રેખા હોય તેને કહી દેવાનું ભાઈ રેખા હોય બેન રેખા આજ આ ખાવું એ બની જાય હું ચિંતા પણ એ લાઈફ સ્ટાઇલ માટે અત્યારે મહેનત કરવી પડે મને એટલી ખબર પડે એવી લાઈફ સ્ટાઇલ જોતી હોય તો અત્યારે મહેનત કરવી પડે આ બધું હવે બહુ બહુ અલગ જમાનો છે બહુ કોમ્પિટિશન ટફ છે માર્કેટમાં તમારી જગ્યાએ તમે એક જગ્યાએ ના તો તમારી જગ્યાએ બીજા દસ ઓપ્શન તૈયાર બેઠા હશે હું અહીંયા એમ કાલે ને વિદ્યા માં કે આપણા ટીમમાં ગણિત લેવા તો એનો મતલબ એવો થાય કે ગણિત રહી જાય મારી જગ્યાએ બીજા દસ ઓપ્શન તૈયાર હોય સમજાય એટલે અહીંયા ગણિત કોઈના વગર કઈ અટકતું નથી પણ તમારામાં આપણામાં જે લેવલ સેટ કરેલો હોય ને લેવલ સેટ કરવું જોઈએ તૈયારી કરો મહેનત કરો બિઝનેસ કરો એવું નથી કેતો એ ભાઈ હું એમ નથી બિઝનેસ જ કરો નોકરી નો કરતા શાંત શ્રમ માં સમાંતર શ્રેણી કોને કહેવાય તો કે એને પદો ગણી શકાય એવું જો અનંત નથી ડડ ડટ નથી શાંત એટલે ગણી શકાય શાંત થઈ જાય આગળ જતાય શાંત થઈ જાય અને અનંત થી હાઈ લીધ જાય તું ઉભી રે ઉભી રે શ્રેણી કહેવાય હું નહીં ઉભી શ્રેણી તું ઉભી રહી હું નહીં ઉભી રહ્યો દોડી જાય એને અનંત કહેવાય

નવ્યા પ્રમાણે એડ કરી દીધું શૂન્ય પણ હોઈ શકે એવું લેખું જો શૂન્ય પણ હોઈ શકે એન મુ પદ એ એન થાય હા એ તો ખબર જ છે મને એન મુ પદ એન મેં યાદ રાખવાનું કીધું હતું ને એન મુ પદ એ એન હા અચ્છા એ કહેશો હા સમજાઈ ગયું ઘણા એને એન અને એ માં કન્ફ્યુઝન થતું હતું એટલે પાંચ મુ પદ ત્રીસ તો એન મુ પદ એ એન હં અચ્છા બરાબર છે હા હા બેટે વાહ મજા આવી ગઈ

પૃથ્વીરાજ બેટા બીજું ચેપ્ટર આખું પૂરું થઈ ગયું પાંચમું ચેપ્ટર ચાલુ થઈ ગયું એન મુ પદ એ એન દસ મુ પદ શોધવાનું એટલે દસ એટલે એન થઈ ગયા એન મુ પદ શોધવાનું છે ખબર પડી શું શોધવાનું હલ્લો ઘણા બધા વિદ્યાર્થીને નથી ખબર પડતી એ શોધ એન શોધવાનું એ એન શોધવાનું નથી ખબર પડતી તો જ્યારે હું ભણતો ત્યારે મારા સાહેબે કીધું તું આને પૂછવાનું તું શું છો એ હું એન મુ પદ શોધવાનું કીધું છે દસમું પદ પાંચમું પદ ઇઝી ડેટા લખવાનો

એટલે અહીંયા પદ ગણવાના છે એટલે પ્રાકૃતિક સંખ્યા જોઈ એ જેનું ત્રીજું પદ પાંચ ને સાતમું પદ નવ હોય એ સમાંતર શ્રેણી શોધો બહુ સિમ્પલ ફંડ આપ્યો છે એ થ્રી બરાબર પાંચ આપ્યો છે એ સેવન બરાબર નવ આપ્યો છે તો એ થ્રી જો આ શોર્ટકટ છે એ થ્રી હોય એના ઉપરથી ડી મળશે એના ઉપરથી એ મળી જાય તો પછી સમાંતર શ્રેણી બનાવતા તો આપણને બધાને આવડે આરટી કાર્ડ નહીં તો કેવો વાયર ડાયો ડાયો લાગે નકર તો આરટી ચડેલી હતી ઉત્તરાયણમાં નો એ પતંગ વળવળિયા થઈ જાય એવું થઈ ગયું અહીંયા દસ સાત ચાર માઇનસ બાસઠ માં છેલ્લે થી અગિયારમું પદ શોધો જો આવા દાખલો ખાસ કરી નાખજો છેલ્લે થી કઈ પદ શોધવાનું કે ત્યારે બરાબર છેલ્લે થી અગિયારમું પદ તો મેં તમને બહુ સરસ મજાની થિયરી આપીધી છેલ્લે થી અગિયાર મેં ઉદાહરણ આપીને સમજાવું તું માનો કેમ કહું એક બે ત્રણ ચાર હું કહું છેલ્લે થી બીજું પદ છેલ્લે થી બીજું એટલે આ આ બાજુ થી ત્રીજું થયું અને આ બાજુ થી બીજું થયું કુલ કેટલા પદ છે ચાર મારું હું કીધું ચાર પદ એમાંથી આ બાજુથી n એટલે 3 થિયા આ બાજુથી 2 થિયા એનો મતલબ જો આ ત્રીજો પદ આવી ગયો જવાબ ખવાય m મુ પદ કી એટલે n - m + 1 કરી દેવા n - m છેલ્લે થી હું કીધું છેલ્લે થી m મુ પદ છેલ્લે થી બીજો પદ કીધું મેમ છેલ્લે થી બીજો પદ એટલે n કેટલા છે 4 છેલ્લે થી બીજો એટલે 2 + 1 કર દો + 1 ચાર માંથી બે બે ક્યો લેવાનું ને આના ઉપરથી ખબર પડશે તો આ એન આપી દીધો છે એન સાત માઇનસ દસ એટલે માઇનસ ત્રણ ઓકે એન કેટલા પાછી માઇનસ બાસઠ એના ઉપરથી આપણને એન નંબર ઓફ ટર્મ્સ મળી ગયા પચીસ અથવા જો તમે આને શ્રેણી ઉલટાવી નાખો

મૂકતા નહીં અને છેલ્લે થી આટલા મુખદ છેલ્લે છેલ્લું પદ મુ પદ એ એન થાય એવું જ હું ક્યાર નો કઉ છું તમને એન મળી જાય તો હવે છેલ્લેથી થી અગિયારમું પદ મેળવવા માટે એન માઇનસ અગિયાર પ્લસ વન મુ પદ મેળવવું પડે

ટ શીખવાડ્યું છે ત્રણસો ત્રેસઠ માઇનસ બાર છેદ માં નવ વત્તા વરાબર એન એક જ સ્ટેપ માં બધું કરી નાખવાનું ત્રણસો ત્રેસઠ માંથી બાર ત્રણ માં બે જાય તો 1 એક છ માંથી એક જાય તો પાંચ ત્રણસો એકાવન સત્યાવીસ એક્યાસી એટલે એન આપણને મળ્યા ચાલીસ હવે આપણને કીધું છે પદ આને હું કહી દઉં એમ આપણે ક્યુ શોધવું પડશે બાર વત્તા વન તો હવે આપણા એન બરાબર નવા એન બરાબર શું થઈ ગયું નવો નવા નવો એન ચાલીસ માંથી બાર અઠ્યાવીસ ને ઓગણત્રીસ તો હવે શોધી લેવાનું લ્યો એ ઓગણત્રીસ વાહ મેં હજી હું વિચાર કરતો કોક આવે ને તો એને કોક પાણીનો ગ્લાસ ભરી દો હકીકતમાં હું હજી એવું વિચારી જ ગયો તમે જે વિચારો ને એ જ હકીકતમાં થાય છે અઠયાવીસ ઇન્ટુ ડી એટલે નવ બાર વત્તા આઠ નવા બોતેર સાત નવ દુ અઢાર અઢાર ને સાત પચીસ બસો ને ચોસઠ સમજાણું ઈઝી થેન્ક યુ આવીને આવી સેવા કરતા રહ્યો ભાઈની ની મળશે જોકે હજી હાથ સુધી છે પેટ્રોલ પૂરી લીધું હા તમારો લેક્ચર પૂરો થાય ના ના રિધિબેન છે આપણે ધ્રુવી મેડમ નથી ધ્રુવી મેડમ નહીં રિધિબેન છે એ તમને ઓળખો એ આપણું બેક એન્ડ ટીમ સંભાળે આખી ટીમ મતલબ માહિતી શેરિંગ છે માર્કેટિંગ છે કમ્યુનિકેશન છે ઈ કમ્યુનિકેશન સંભાળે છે રિધિબેન ચલો તમને એવું લાગે કે અહીં તમને તો હું એક જ માથું દેખાતું હોય વધીને ચાર માથા જુઓ પણ આ બધું તૈયાર કરવાનું નહીં કોલ પર આવે એ અલગ કોલ પર આવે એ કવિતાબેન છે

પ્લસ અઠ્યાવીસ ડી બરાબર તો એ કેટલા થઈ ગયા હમણાં જ મુકા માઇનસ આઠ ડી પ્લસ અઠ્યાવીસ ડી એટલે આ થઈ ગયા વીસ ડી કોણ એ ઓગણત્રીસ એ ઓગણીસ શોધી લઈએ કેટલા આઠ અઢાર એટલે આ થઈ ગયા કોણ એ ઓગણીસ તો હું અહીંયા સરખાવી દઉં એ ઓગણીસ એ ઓગણત્રીસ એ ઓગણીસ છે દસ એ ઓગણત્રીસ છે વીસ ટી વચ્ચે બરાબર મૂકવું હોય તો આને ગુણ્યા બે કરવા પડે તો જો આમ થયું એ ઓગણત્રીસ ઓગણત્રીસ મુ પદ એ ઓગણીસ માં પદ કરતા બમણું છે હલો સમજાણું જો આ પ્રકારનું છે એ હેતુલક્ષી માં ઘણી વખત એ પ્લસ અઠ્યાવીસ ડી થાય ને ક્રિષ્ના બેટા તો અઠ્યાવીસ એની જગ્યાએ માઇનસ તો વીસ થયા ને તો એ ઓગણીસ ની જગ્યાએ એવી રીતે દસ ડી પછી સમીકરણ બનાવ્યું આપણે ત્રીજા જેમ બનાવીએ આ પ્રકારના દાખલા હેતુ લક્ષીમાં આવી શકે લોજિક હું પકડવાનું જો અહિયાં વચ્ચે એક ખાનું છે પણ એક ખાનું છે એ બે ડી લઈને આવે જેટલા ખાના હોય એના કરતા પ્લસ વન ડી આવે જો અહીંયા બે ખાના છે તો ત્રણ ડી એ ત્યાં પહોંચે જો એક ડી બે ડી ત્રણ ડી જેટલા ખાના છે એના કરતા વધારે એક ડી આવે જો અહીંયા કેટલા ખાના છે ચાર ડી તો જો કેટલા ખાના થાય એક ડી બીજો ડી ત્રીજો આવડીએ હવે ડી કેમ મેળવો તો એ તમને કીધું કે આ દાખલો આપણે કરીએ ને એટલે આ તમને વધારે સમજાઈ જાય છેલ્લે છ આઈપા છે અહીંયા માઇનસ ચાર છે છ એ પાછે માઈનસ ચાર છે તો માઇનસ ચાર વત્તા પાંચ ડી ઉમેરું ત્યારે જેનું અહીં પહોંચીશ તો માઇનસ ચાર વત્તા પાંચ ડી બરાબર છ ડી કિંમત મળી જાય પછી એમાં પ્લસ બે ઉમેરતું માઇનસ ચાર પ્લસ બે માઇનસ બે માઇનસ બે પ્લસ બે ઝીરો ઝીરો પ્લસ બે એટલે બે બે સમું જેટલા ખાના આવે એના કરતા પ્લસ વન બરાબર ડી લેવાનું અને પછી જે પદ આવતું એના બરાબર લખી નાખવાનું જો અહીંયા જો માં હું ત્રણ ડી ઉમેરું ત્યારે હાડા ન મળે

બરાબર તો ડી ની કિંમત જો એ કરતા બનાવ તો અહીંયા માઇનસ પંદર પણ આમાં રિવર્સ ચાલો તો પ્લસ પંદર કરવા પડે આડત્રીસ માં તમે પ્લસ પંદર કરો શું કામ કારણ કે જો ડી માઇનસ આવે ને ત્યારે સમજી લેવાની ઉતરતા ક્રમમાં હોય શ્રેણી હંમેશા

સોચો ટ્વિસ્ટ કરવું ગમે ત્યાંથી પૂછી શકે ગમે એમ બનાવીએ શકે અને તમને એમ થાય આઉટ ઓફ સિલેબસ છે એટલે ભાઈ આઉટ ઓફ સિલેબસ નથી લોજિક વાળો ક્વેશ્ચન છે જો સમાંતર શ્રેણી ઉત્તરતા ક્રમમાં હોય તો તફાવત લેસ ધેન 0 આવે સમજાણો ઘણા એમ કેતા સાહેબ આ આટલું બધું લોજિક તો અમને ખબર જ નથી અમારે આટલું બધું તો મગજ હાલે જ નહીં હકાવો આ ઘણા મનમાં આવ્યો પ્રશ્ન થયો છે અત્યારે ઓ હે આ કેટલું બધું છે આ છે આ વહેલું પણ આપણું કોઈ આયલું જ નહીં પાંચમો દાખલો સમજાયો બેટા કોણ જે નામ નથી આવતું આ પાંચમો સમજાયો તો ખરા તમને ડી આમાં માઇનસ પંદર હવે આમાં માઇનસ પંદર એટલે આ માઇનસ પંદર કરો આડત્રીસ માંથી આમાંથી પંદર બાદ કરો કરે એવું તો ખરા હવે આનાથી વિશેષ કેટલું હોય આ ડી લેસ દેન ઝીરો ડી ગ્રેટર ધેન ઝીરો ને એવું જોવે એટલે કે આવું તો ચોથા ચેપ્ટરમાં આવે આ કે પણ ઈ ડી ઈ કેપિટલ ડી આ ડી સ્મોલ ડી બબુચક અર્શિયા બબુચક બબુચક હાલો વિવેચક નહી બબુચક સમાંતર શ્રેણી એ પાસે સાત ડી કેટલા થાય તેર માઇનસ સાત ડી બરાબર છ એન આપણને બસો એકતાલીસ હવે એના મધ્યમ પદ અથવા તો પદો શોધવાનું કીધું છે મધ્યમ પદ અથવા તો પદ એવું શું કામ કીધું છે હું તમને કહું કે પેલા એન શોધી લઈએ આના ઉપરથી એન મળી જાય કે ન મળે મધ્યમ પદ કીધું છે એટલે વચ્ચેનું વચ્ચેનું પદ પદ શોધવાનું વચ્ચેના શોધવા માટે સાત એન માઇનસ વન અને છ બસો એકતાલીસ માઇનસ સાત છેદમાં છ વત્તા એક બરાબર એન બસો એકતાલીસ માંથી સાત જાય તો બસો ને છ વત્તા એક બરાબર મળ્યા ચાલીસ એન કેટલા મેળા ચાલીસ હવે એન ચાલીસ છે એનો મતલબ એન બેકી છે અને મધ્યસ્થ શોધતા ચૌદમું છે પ્રયાત કરો નવમા ધોરણમાં મધ્યસ્થ એટલે એ જ થતું મધ્યસ્થાને રહેલા અવલોકનોમાં મધ્યસ્થાને રહેલા તો અહીંયા એન બેકી છે ત્યારે મધ્યસ્થ કોને લેતા મતલબ મધ્યમ પદો કોને લેતા તો કે એન બાય ટુ મું અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન છેદમાં બે શું કામ આવું કરતા શું કામ આવું કરતા કારણ કે બેકી પદ હોય ચાર ત્રણ સાત અને આઠ આમાં વચ્ચેના વચ્ચેનું પદ ક્યું હાલો કયો તો આમાં તો કે એમ કઈ ન કઈ આ બે વચ્ચેના કહેવાય તો મારે બે પદ શોધવા પડે ખબર પડી જયારે પદોની સંખ્યા બેકી હોય ત્યારે મધ્યમ પદ ન હોય મધ્યમ પદો હોય બે પદ હોય એટલે હવે આ તમને ખબર પડી આ પદ સ્લેશ પદો હું કામ કીધું છે જો અહીં એકી એવું હતું તો તો એન પ્લસ વન બાય ટુ માં અવલોકન કરી જ નાખે હું એમ કઉ કે સાત દસ અને પંદર આમ મધ્યમ પદ ક્યુ તો કે બે બીજું પદ તો કે ત્રણ પ્લસ વન ચાર ના છેદમાં બે એટલે 2 એટલે થઈ ગયું સમજાણું તો એવું નથી આપણને આપણે એન બેકી હોવાથી મધ્યમ પદો તરીકે વીસમું પદ અને એકવીસમું પદ મેળવવું પડે અને હવે ઈ માન નું ગણવાનું કે નાના થોડા મારે લોજિક દેવાનું રિવિઝન માં દાખલાનો નો ગણવાનો પછી ત્રણ અંકની કેટલા કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હોય ઓગણીસ વીસ આમાં ઓગણીસ ઓગણીસો એવું કીધું છે તો સાત વડે વિભાજ્ય કીધું છે તો એનો મતલબ ત્રણ અંક ની કીધી છે તો પેલા સમાંતર શ્રેણી બનાવવી પડે સમાંતર શ્રેણી બનાવવા માટે પેલા શું કરવું પડે સો ત્રણ અંકની કીધી છે નાનામાં નાની સો વડે સાત સો ને સાત વડે ભાગું તો શેષ બે વધે છે એનો મતલબ કે જો હું માંથી બે બાદ કરી દઉં તો અઠ્ઠાણું મળે તો એ બે સંખ્યા થઈ જાય બે આંકડાવાળી તો હવે આમાં મારે પાંચ ઉમેરવા પડે કે જે સાત વડે વિભાજ્ય થાય એ બુદ્ધિ વાપરો કે જે પેલી નાનામાં નાની સંખ્યા છે કે જે સાત વડે વિભાજ્ય હોય એવી કઈ તો કે એકસો ને પાંચ ત્રણ અંકની ની કીધી છે એટલે નવસો ને નવ્વાણું વડે હું ભાગું નવસો ને નવ્વાણું ચોરાણું મળે કે જે અંતિમ પદ મળી જાય નવસો ને ચોરાણું શ્રેણી મળી ગઈ એ મળી ગયા ડી છે ડી સાત જ હોય ને કારણ કે સાત વડે છે એન શોધવાનો છે તો એ તો આપણને આવડે ને લોજિક શું હતું શ્રેણી નથી આપી શ્રેણી બનાવો શ્રેણી બનાવી જાઓ તો એ મળી જાય ડી મળી જાય એ એન તો આપણી પાસે છે જ તો એન આપણને મળી જાય કમ્પ્લીટ શું

બેટા હવે ક્લિયર થઈ ગયો પંચાલ પંચાળા મારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે સુબારાવ સુબારાવ લખેલું હતું પણ આપણે વાર્ષિક કરવાનું છે વાર્ષિક કરોડ અહીંયા ઈસ્વીસન ઓગણીસો પંચાણું છે તમને કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે મૂકેલું છે કન્ફ્યુઝિંગ છે કારણ કે એને ધ્યાનમાં એવું ના હોય જાડેજા કોરું પેજ આવે ત્યાંથી ચેક ના થાય એવું ન હોય પેજ છોડી દેવાના તમ તાર દાખલા ન આવડતો તો આપણે પેજ છોડેલા હોય એવું ના હોય પણ હા પેજ કોરું મૂકો પેપર પૂરું થાય ને કોરું રહી ગયું છે તો લીટો મારવાનું ભૂલવાનું નહીં લીટો મારી દેવાનું માનો તમે બે પેજની જગ્યા છોડીને એક જ પેજ ઉપયોગમાં લેવાનું તો એક પેજ કોરું રહી ગયું લીટો મારી દેવાનું આ ઘણા લખે ને પાછળ છે ચકાસ જો એવું કોઈ લખવાની જરૂર નથી બધાય શિક્ષકો પેપર ચેક કરીને ખબર જ હોય છેલ્લે સુધી પન્ના ફંફોળી નાખે પેપર ચેક કરતી વખતે એની ચિંતા ન કરતા એવું તો લખતા જ નહીં બિલકુલ એ રિટેટિંગ છે પાછળ જુઓ એવું લખે સૂચના આપણને અમને એમ થાય કે આ ઓર્ડર કરે પાછળ જુઓ તો હું અમને નહીં જોઈએ અમને હું નહીં ખબર પડતી હોય અમને હું બુદ્ધિ નહીં હોય ઈગો અર્થ થઈ જાય અમારો નહીં લખવાનું એવું પેપર ચેકર છે ને આખી આખી પૂરોવણી ફમફોળીને પછી જે છૂટી મૂકે સેક્શન સી છે સેક્શન સી ચેક કરે છે માનો કોઈ પરસન તો સેક્શન સી ને ચેક ઉધી સેક્શન ડી ના આવે ત્યાં સુધી એ ચેક કરે એટલે જે હું છે કે સેક્શન સી ના પ્રશ્નો સેક્શન સી માં જ રાખજો ઈ ટીપ્યુ જોઈ લો ટીપીયુ હા પીટીઓ પણ નહીં કાઈ નઈ નથી જરૂર ભાઈ હા ચેકા મારી દેવાનું કોઈ લીટો મારી જ દેવાનો ચાલો હવે અહિયાં જો વાર્ષિક છે સુધારો કરી નાખવાનો છે એટલે ડી આપણને બસો છે કારણ કે દર વર્ષે બસો નો વધારો આવે છે એટલે ડી થઈ જાય ને ડી એટલે ડિફરન્સ બસો નો છે એટલે એ પાંચ હજાર શરૂઆત એને પાંચ હજાર થી કરી હતી કામ શરૂ કર્યું ત્યારે

સમાંતર શ્રેણીના પ્રથમ ચૌદ પદો નો સરવાળો એક હજાર પચાસ હોય તેનું પ્રથમ પદ દસ હોય તો તે શ્રેણીનું વીસમું પદ શોધો એક હજાર પચાસ એ છે પ્રથમ પદ દસ આપ્યું છે એ વીસમું પદ શોધવાનું છે ચૌદ એટલે એન ચૌદ પદો નો સરવાળો એટલે ચૌદ આવે એન ચૌદ થયા એટલે એસેન ના સૂત્ર ઉપરથી તમને ડી મળશે તફાવત મળશે અને પછી તમારે વીસમુ પદ જોઈએ છે એટલે એ બરાબર ઓગણીસ ડી પ્લસ ઓગણીસ ડી હા એટલે હવે છે ને આ પ્રકારના દાખલાઓમાં ખાસ સમજવાનું કે તમને કઈક વસ્તુ આપેલી છે એના ઉપરથી કોઈ બીજી વસ્તુ મેળવી અને જે ત્રીજી વસ્તુ શોધવી છે એનો સહારો લઈ લેવાનો ઓકે નહી એન સૂત્ર એ વાપરવું તો ખરા એન વાળું વાપરવું જ પડે સમાંતર શ્રેણી ચોવીસ એકવીસ અઢાર ના કેટલા પદોનો સરવાળો અઠ્યોતેર થાય એ બરાબર ચોવીસ છે ડી બરાબર માઇનસ ત્રણ છે કેટલા પદો એટલે એન શોધવાનો છે સરવાળો અઠ્યોતેર આપ્યો છે એટલે એસેન અઠ્યોતેર આપેલો છે સમજો પહેલા રકમ સમજો કેટલા પદો એટલે એન શોધવાનો છે તો આ ઉપરથી આપણને એન નું સૂત્ર મળશે આવો પ્રકાર છે દ્વિઘાત સમીકરણ એન ને લગતું એ સરવાળા વાળામાં જ જો એન શોધવાનો થાય સરવાળા વાળા સરવાળો વાળું આપ્યું હોય એસેન આપેલો હોય અને એન શોધવાનું થાય ત્યારે તમારે આ પ્રોસીજર માંથી ફોલો થવું જ પડશે માઇનસ ત્રણ અંદર ગુણ દીધો આ ત્રણ ક્યાં ગયો છેદ માં ત્રણ ગયો મુશૈઅબીરો ત્રણ તો ઝીરો થઈ જાય ને એન તેર છે બે એન મેળા બે પ્લસ છે તો બે ગણી શકાય કેમ તો કે અહીંયા જો મેં તમને સમજાવ્યું કે જો તમે એન ચાર લગાવી કઈક સરવાળો તો ઝીરો થઈ જશે સમજાણું સમજ મે આવતા હે ઉદાહરણ આપ્યું પંદર બાર વાળો

પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના સરવાળા પ્રાકૃતિક સંખ્યાના સરવાળા ને બેટા પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના સરવાળા બધા દાખલા લખીએ તો ક્યાં માર્ક્સ ના ભાઈ વધારે હોય જો તમે એવું ન સમજતા કે વધારે માર્ક્સ હોય તમે એમ નો મતતા કે વધારે માર્કસ હોય એ પેલા ગણાય ઓછા હોય નો ગણાય આપણે કરી નાખ્યો છે ક્રિષ્ના બેટા સાતમા ચેપ્ટર નું રિવિઝન જોઈ લ્યો તો શું વાત કરતા હતા હા એવું ન હોય વધારે માર્ક્સ વાળા હોય ગણાય ઓછા માર્ક્સ વાળા હોય ન ગણાય શિક્ષકને હંમેશા સહેલું કેમ તમને ખબર છે કે આ સો ટકા અડી પહેલા લખ બધાય લખવાનું ટાઈમ પાસ ન કરતા શિક્ષકને પેપર હેલું કેમ પડે ચેક કરવામાં એ ધ્યાન રાખજો હાલો એ બાર બરાબર સાડત્રીસ ડી બરાબર ત્રણ આપેલો હોય તો એ અને એસ બાર શોધો આ ઓલા એક સાથે દસ પ્રશ્નો છે ખબર છે એક સાથે દસ દાખલા ઓછા સ્વાદીએ એ દસે દસ પ્રેક્ટિસ કરી નાખજો અલગ અલગ પ્રકારના છે કોઈ આટલી વસ્તુ આપ્યો એમાંથી અલગ શોધવાનું એ ખાસ પ્રેક્ટિસ કરનાર જો આઈ છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો આયાથી જ ખબર પડી જાય 77 49 77 49 7 પદોનો સરવાળો 49 17 પદોનો 289 આ 17 નો વર્ગ જ છે તો n પદોનો સરવાળો કેટલો થાય n² જ થાય દાખલો ગણશું ને છેલે n² જ મળશે હા તો મેં એ જ કીધું ને જે વિભાગમાં વધારે આવડતું હોય એ પહેલાં લખવાનું પણ એમાં પણ બધાય નહીં લખવા બેવાના એમ તો કહું છું પણ જે વિભાગમાં વધારે આવડતું એના કરતા બેટર છે કે ભાઈ તમે સેક્શન એ પહેલાં લખો પછી સેક્શન ડી લખવાનું ચાલુ કરો ન કપાય માર્ક્સ પોઈન્ટમાં ન ફેરવીએ તો ન કપાય પણ હા છેદમાં દસ આવતું હોય વીસ આવતું હોય પચ્ચીસ આવતું હોય બસો આવતું હોય એકસો પચ્ચીસ આવતું હોય કે જેને દશાંશમાં ફેરવી શકાતું એ સરળતાથી એને ફેરવી સાત પદો નો સરવાળો ઓગણપચાસ એટલે એસ સેવન ઓગણપચાસ એસ સત્તર બસો નેવ્યાસી હોય સૌ પ્રથમ એસ સેવન માટે એન બરાબર સાત થશે તો એના ઉપરથી આપણને એક સમીકરણ મળશે આના ઉપરથી બીજું સમીકરણ મળશે કોના ઉપર થી સત્તર પદો વાળો સોલ્વ કરીશું એટલે એ મળશે અને ડી મળશે પછી એન પદ માટે શોધી લેવાનું બહુ સિમ્પલ થાય સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો 4n n² હોય તો તેનું પ્રથમ પદ ક્યુ હશે અર્થાત h1 પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે બીજું પદ ક્યુ હશે અને આ જ રીતે ત્રીજું દસમો ને એનમો પદ શોધો જો આ લેન્ધી દાખલો છે પણ આપણને એક વખત આની કન્સેપ્ટ ખબર પડી જાય તો મેં તમને એક સરસ મજાનું આવું સૂત્ર લખાવી દીધું હતું એ n બરાબર sn sn 1 થાય મોટા અક્ષરે લખી દો એનો મતલબ કે જો મારે એ નવ શોધવું હોય તો એ નવ નવ પદોનો સરવાળો એમાંથી આઠ પદોનો સરવાળો બાદ કરી નાખું એટલે મને નવમું પદ મળી જાય પેલું પદ છે યસ પેલું પદ છે યાદ થાય લાભાઈ એસ વન બરાબર એ વન થાય બરાબર એ થાય પેલા પદ નો સરવાળો એક જ થાય એ પદ થાય ને હરકું જ થાય કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા સાત ઇનામો માટે કુલ રૂપિયા સાતસો ની જોગવાઈ કરવાની છે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા વીસ ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો બરાબર તો અહીંયા કુલ સાતસો રૂપિયા એટલે સાતસો રૂપિયા સરવાળો છે સાત ઇનામ આપવાના એટલે એન સાત થાય આગળના ઇનામ કરતા વીસ ઓછું છે એટલે ડી માઇનસ વીસ લઈ લીધા તો કિંમતો મૂકીશ એટલે મને એ મળી જશે એ એટલે પેલું ઇનામ એકસો સાઈઠ આગળ લગતા વીસ ઓછું એટલે પછી બીજા નંબર વાળા ચાલીસ વાળા એકસો વીસ લોજિક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે ધોરણ એકનો વિભાગ છે એક વૃક્ષ વાવે બે નો વિભાગ છે બે વૃક્ષ આવે ત્રણ નો ત્રણ અને જેટલા ધોરણ છે એટલા વિભાગ છે સોરી ત્રણ વિભાગ છે દરેક ધોરણના ત્રણ વિભાગ છે એટલે જો એક ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા ઉગાડવામાં આવતા વૃક્ષો ત્રણ વિભાગ છે અને પેલા ધોરણ વાળું એક વૃક્ષ ઉગાડે એટલે ત્રણ બીજા ધોરણવાળા ત્રણ વિભાગ છે ત્રણ ક્લાસ છે અને બે વૃક્ષો છ ત્રીજા ધોરણના ત્રણ ક્લાસ છે અને દરેક છે ત્રણ તો નવ સમાંતર શ્રેણી બનતા આવડી જાય ત્રણ છ નવ પછી તો આપણને સરવાળો બસો ચોત્રીસ પછી ઈઝી છે લોજિક પકડવું જોઈએ બાકી દાખલાની થિયરી મેથડ તો આપણને ખબર છે સ્પાયરલ વાળો દાખલો જરા જોઈ લેજો હું બીજી ત્રીજી વખત ગણો પહેલી વખત રિવિઝન કરાવું જોઈ લેજો કુંતલ બનાવેલ છે સ્પાયર બનાવેલ છે તેની શરૂઆત એ થી થાય છે આકૃતિ ત્રીજા નો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એક સેન્ટીમીટર દોઢ સેન્ટીમીટર બે સેન્ટીમીટર હોય તો તેર ક્રમિક કુંતલની લંબાઈ શોધો કુંતલની લંબાઈ એટલે અર્ધ પરિમિતિ પેલા શોધ પરિમિત અર્ધ પરિમિતિ એટલે ત્રીજાઓ પોઈન્ટ પાંચ વન વન પોઈન્ટ પાંચ આપણે એને જ સમાંતર શ્રેણી સમજી લઈએ એને સમાંતર શ્રેણી નથી સમજવાની એ તો ત્રીજાઓ છે મારે સ્પાયર ની લંબાઈ શોધવી અર્ધ પરિમિતિ પછી આમાં બીજાની અર્ધ પરિમે ઉમેરું કે જેની ત્રીજા વધી ગઈ છે પછી ત્રીજાની પછી ચોથાની પછી પાંચમાની પછી છઠ્ઠાની સાતમાની આઠમાની નવમાની દસમા હલો હલો એવા તેર પદો છે સમાંતર શ્રેણી શું થઈ જાય પોઈન્ટ પાંચ પાય આખો પાય દોઢ પાય ત્રણ પાય એવા તેર પદ સુધી તો હવે એ કેટલા થઈ ગયા પોઈન્ટ પાંચ પાય ડી કેટલા થઈ જાય

આ દાખલો ખાસ કરી જ નાખજો પ્રેક્ટિસ કુલ બસો લાકડાની બારીઓ છે પેલી લાઈન માં વીસ ક્રમશ એક બારી નો ઘટાડો થાય એટલે ડી માઇનસ વન એન આપણે શોધવાના છે તો અહીંયા જો મેં કીધું આપેલા હોય અને શોધવાનું થાય ત્યારે દ્વિઘાત સમીકરણ વાળી પ્રોસીઝર માંથી તમારે ફોલો કરવું પડશે દ્વિઘાત સમીકરણ વાળામાંથી તમારે ફોલો મતલબ દ્વિઘાત સમીકરણ વાળી પ્રોસીજર તમારે ફોલો કરવી પડશે ઓકે ચાલો તો એન પચીસ મેળા ને એન સોળ મેળા હવે નક્કી કરવાના છે કે એન નહીં મંથનભાઈ આવશે અને પછી આ બટાકા વાળો દાખલો છે ને પછી હેતુલક્ષી મૂકેલા છે હમણાં જ કરાવવો બે ત્રણ ચાર પાંચ છ સાત છે ને મૂકેલા છે બહુ ઉતાવળા તમે ના નથી પડી તમારું ઉતાળવું નથી થવાનું તમારી ચિંતા મેં તમારે નથી કરવાનું કીધું છે ને તો તો એન બરાબર પચીસ પચીસ ભારી પચીસ તર જે નક્કી થાશે નહીં એ નક્કી કરી ખુરશી ઉપર બેહી ગયો છું એટલે હવે થોડાક પગ દુખવા માંડ્યા છે એટલે એન પચીસ નહીં લઈ શકાય માઇનસ ચાર લાકડાની ભારી હોય જે શક્ય નથી તો એન બરાબર સોળ કઈ જ દેવાનું ઓકે બટાટા વાળું હમ પ્રથમ બટાટું લઈને બાલદીમ નાખવા માટે કાપવું પડતું અંતર પાંચ જાય પાંચ આવે એ બીજા સ્ટુડિયોમાં પડી છે આ સ્ટુડિયોમાં નથી બીજા સ્ટુડિયોમાં પડી છે એ ચેર છે ને એ બેઠા બેઠા ફાવે ને હાલો જોયું જાય જે થાય પાંચ અહીંથી દોડી અહીંયા પેલા અહીંયા છે અહીંથી આ ગય અહી પાછી દસ દોડવું પડે પછી હોય તો પાંચ ને ત્રણ આઠ લઈને પાછું દોડવું પડે બે વખત દોડવું પડે એટલે દસ સોળ બાવીસ એની સમાંતર શ્રેણી થશે અને પછી તમને ખબર છે કુલ અંતર દોડવા માટે એસ એન શોધવું પડે કુલ શબ્દ આવ્યો એસ એન શોધવું પડે એ ચાલીસ અને એ વીસ એ બે વચ્ચે કેટલો તફાવત છે તો કે એ બે નો તફાવત છે વીસ નો તફાવત છે બરાબર ડી કેટલો મળે છે ડી છેદમાં બે એટલે દેશી ગણિત છેદમાં બે એટલે એક ના છેદમાં બે એમ નહી પાંચ હાડા પાંચ છ હાડા સફાવત કેટલો અડધા નો તફાવત અડધો આ બે વચ્ચે છે વીસ એનો જવાબ આવી જાય 10 એની જગ્યાએ હોય a 70 - a 90 આ સોરી a 70 - a 30 તો કેટલો જવાબ આવવાનો બહાર બનકે આવું કભી તમારી દુનિયા મે 20 રેડી ઓકે બે એરિથમેટિક પ્રોગ્રેશન પ્રોગ્રેશન એરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણી બે સમાંતર શ્રેણી એનો એ સામાન્ય તફાવત છે તેમાંથી એક નું પ્રથમ પદ માઇનસ વન છે અને બીજાનું પ્રથમ પદ માઇનસ આઠ છે તેથી તેમના ચોથા પદોનો તફાવત કેટલો હોય જો સમજો બે સમાંતર શ્રેણીની તફાવત સરખો છે એક નું પદ માઇનસ એક છે ઓકે એટલે એ વન ચોથા નું કીધું છે ફોર અને બીજાનું કીધું છે ચોથા પદો નો કીધું છે ને એટલે થ્રીડી ટુ પ્લસ થ્રી અને બરાબર તો નહીં લખી શકાય ને

ચોથા પદોનો તફાવત 5 (-2) 5 2 સમાંતર શ્રેણી આ રીતે બનાવી ડી મે કેટલો લીધો તો 2 પેલા હું કીધું છે બે અલગ અલગ સમાંતર છે એકનું પ્રથમ પદ માઇનસ વન છે બે નો તફાવત છે બે નો તફાવત મારી આઈથે બનાવી ઉમેર આમાં બે ઉમેરું તો પ્લસ વન આમાં બે ઉમેરું તો પ્લસ ત્રણ આમાં બે ઉમેરું તો પાંચ આ ખબર પડી એક શ્રેણી હાથે લોજીકલી જો એમસીક્યુ આવે ત્યારે ઘરની બનાવવાનું બધું

નવ નહીં આવે આમાં પ્લસ બે કારણ કે બે નો છે એટલે નોફાવ જે આ બે નો તફાવત અથવા આ તફાવત તફાવત લઈ લ્યો તોય હાલ જે પ્રથમ પદનો હશે એ જ એના સાતમાં પદનો તફાવત હશે એ જ એના પંદર પદનો તફાવત હશે અને એ જ એના પાંચસો માં પદ તફાવત હશે અને એ જ એના પાંચ હજાર માં તફાવત હશે આવો એક દાખલો છે આપણે સ્વાધીએ હજારમાં પદ વાળો તો પ્રથમ પદ નો જે તફાવતો એ જ એનો ગમે એટલા પદ કે આનો તફાવત શું છે માઇનસ વન માઇનસ માઇનસ આઠ પ્લસ સાત ઇઝે સીધું થઈ ગયું ને ડાયરેક્ટ આ કાઈની જરૂર નથી હા ચાલે આની કઈ ની જરૂર નથી बाहर बनके आऊँ कभी अलग नियत संकेतों तो में जो s n बराबर three n square plus two n तो a पंद्र शो तो a पंद्र शो द्वाना तो अम्बनाज में कंसेप्ट कराए वो a n a n a पंद्र s पंद्र s चौद आके ना

એકસો છન્નું ગુણ્યા ત્રણ છસો માંથી બાર કાઢ નાખો પાંચસો અઠ્યાસી પાંચસો અઠ્યાસી વધતા અઠ્યાવીસ કરો ચૌદ અઠ્યાવીસ પાંચસો અઠ્યાસી વધતા અઠ્યાવીસ

એમાંથી એક ઘટાડવાનો નહીં નવ જ બરાબર જ છે સાત ઓગણ હું ભૂલ ઓગણસી દસ આવે ને અહિયાં બરાબર છે આઠ આવશે નેવ્યાસી હા હા દસ આવે નેવ્યાસી હાલો

हां એટલે 9 જ આવે હું કહું કેમ આમ થયું મેં પેલા બરાબર જ એમ તો બાત બાકી બરાબર જ હતી હવે બરાબર તો કહું 9 જ આવે છ ખાદી કેટલી ખાધી આ ફરીથી ક્યાં સમજાવવાની જરૂર છે ભાઈ તફાવત સરખો એટલે આ માઇનસ આ કરું ડી અને આ માઇનસ આ કરું ડી બે સરખા થાય તો કે માઈનસ કે માઇનસ ટુ અચ્છા જો અહીં ભૂલ થઈ ગઈ ને માઇનસ કે માઇનસ ટુ આવશે કે બરાબર ટુ નહી આવે જો આ ઉતાવળ જે મેં કરી ને મારું ધ્યાન છે છે અત્યારે અંદર થયેલી ફોડકી કરે એટલે આ થઈ ગયા ટુ કે માઇનસ ટુ તો ટુ કે બરાબર ઝીરો થઈ ગયું કે બરાબર ઝીરો થઈ ગયું હાલો હેડે આમાં શ્રેણી બનાવી બે મૂકે ચાર આઠ ને એક નવ ત્રણ મૂકો ચાર તેની બાર ને એક તેર ત્રણ પદ લીધા એન બરાબર ત્રણ હવે એસ એન કેટલો મેળવાનો સરવાળો કરો નવ ને પાંચ ચૌદ ને તેર

ને એટલે ઓકે નહીં આપણે કેટલો લાવવો છે છે જ લાવવાનો લે તો 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 આ જવાબ આવી ગયો આગળ આવે આવે એ એ નવ દુ ને અઢાર ને સાત તેરી એકવીસ નો આવે ડી નો આવે ભાઈ એ જ આવે એ n बराबर 1 तो कदाच बनि सके 2 3 जगह ही થઈ શકે એટલે n बराबर 1 નઈ લઈએ આ જે ટિપ 6 હશે n बराबर 1 લઈએ બની શકે બે ત્રણ જગ્યાએ થઈ શકે એવું આએ 5 થાય આએ 5 થાય જો 1 મૂકો તો આએ 5 થાય સમજાય એટલે 1 નઈ લઈએ પણ 2 કે 3 લેવો તો હાલશે એટલે આ હું જ્યારે પૂછાય ત્યારે સમાંતર શ્રેણી બનાવી નાખવાની છ વાગી ગયા નવમાં ધોરણ નું લેક્ચર ચાલુ થાય છે બે દાખલા છે જરાક જાતે આ છેલ્લા થી ચોથું પદ છે તો આમાં ઓલું એન વાળો દાખલો ગણવાનો ડી કેટલા છે માઇનસ આઠ પ્લસ આઠ પ્લસ માઇનસ આઠ પ્લસ અગિયાર કેટલા થાય ફટાફટ 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 ત્રણ આમાંથી ત્રણ ત્રણ બાદ કરતા જાઓ આમાંથી ત્રણ બાદ કરું છેતાલીસ આમાં ત્રણ બાદ કરું તેતાલીસ આમાં ત્રણ બાદ કરું ચાલીસ જવાબ આવે ચાલીસ છેલ્લે થી ચોથું પદ સમજાય પળો જણ માં નહીં પડો અકાઉન્ટ બુદ્ધિ અકાઉન્ટ ઓકે ફટાફટ આ જોઈ લો પ્રથમ દિવસે એક બીજા દિવસે બે ત્રીજા એક બે ત્રણ ચાર પાંચ સો એન પ્લસ 50 એકસો એક પચાસ પચાસ જવાબ આવશે આ જવાબ હેડે સૂત્ર ખબર પડી ગઈ આ સાથે ને પૂર્ણ કરીએ છે નવાનું લેક્ચર માં ચાલુ કરો છો થેન્ક યુ જય ભાગમાં આવી રીતે તૈયાર કરતા જો મહેનત કરતા જો પૂરેપૂરા માર્ગ લાવો અને આપણે સારા સાથે પાસ થઈ જાય બેસ્ટ ઓફ લક